સૌરાષ્ટ્રમાં ગોંડલ નજીક સુલતાનપુર, હાલનું નામ સુલતાનપુર ગામમાં આલાભાઈ ખાંચી નામે શ્રી હરિની કૃપા પાત્ર એવા મુક્તરાજ રહેતા હતા। તેઓ ગામમાં તેલ કાઢવાની ઘાણી ચલાવતા। આલાભાઈ પાસે લોકો તલ, એરંડી વગેરે તેલીબિયા લઈને તેમાંથી તેલ કઢાવવા આવે। તે વસ્તુઓને આલાભાઈ બળદથી ચાલતી ઘાણીમાં પીલીને તેલ કાઢવા માટે નાખે। એમાં કેટલીક ઝીણી જીવાતો પણ હોય, ઘાણીમાં એ જીવાતો એક ક્ષણમાં જ પીલાઈ જાય અને ડૂચો થઈ જાય। આ જોઈને આલાભાઈને વિચાર આવે કે આપણે પણ કાળની ઘાણીમાં આમ જ પીલાઈને મરી જઈશું। આવા કાળની ઝપટથી કેમ ઉઘરાય, કોણ ઉગારે, શું આ માનવ જન્મ વૃથા જશે, હું ક્યાં જાઉં તો મને આમાંથી ઉગરવાનો કોઈ કેળો બતાવે। યોગ ભ્રષ્ટ મુક્ત આલાભાઈ આવા વિચારો ઘાણી ચલાવતા કાયમ કર્યા કરે। આલાભાઈને દેરડી ગામના રૂપસિંહ શેઠ સાથે મિત્રતા હતી। રૂપસિંહ શેઠ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ નિષ્ઠાવાળા ભક્ત હતા। એકવાર આલાભાઈ દેરડી ગયા, રૂપસિંહ શેઠને મળ્યા, ત્યારે તેમણે પોતાના મનમાં ઘૂંટા ત્યાં બધી વાત કરી અને કહ્યું કે આવી કાળની ભયંકર ઝપટમાંથી મને કોણ ઉગારે। રૂપસિંહ શેઠે તરત ખોખારો ખાઈને કહ્યું કે આપણા જેવા અનેક જીવોને કાળની ઝપટમાંથી ઉગારવા માટે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ એવા નામે પધાર્યા છે। સ્વામિનારાયણ ભગવાન અત્યારે ગરડામાં વિરાજે છે, એ કાળની ગતિમાંથી ઉગારી શકે માટે ચાલો આપણે તેને દર્શને જઈએ। આમ નક્કી કરીને આલાભાઈ અને રૂપસિંહ શેઠ બંને ગઢડા આવ્યા, શ્રીજી મહારાજના દર્શન કર્યા, સભામાં મહારાજની દિવ્ય વાણીના વચનામૃતો સાંભળ્યા। આલાભાઈ તો પ્રથમ વખત જ આવા સંતોના દર્શન કરતા હતા। તેણે સંતોના દર્શન કર્યા, સંતોની ક્રિયાઓ જોઈ, સંતો પાસે બેસીને મહારાજના મહિમાની વાતો સાંભળી। આલાભાઈને અંતઃકરણમાં નિરાશ થઈ કે હવે મને કાળની ઘાણીમાંથી ઉગારનાર મળ્યા ખરા। આલાભાઈએ શ્રીજી મહારાજ પાસે સત્સંગના વર્તમાન લીધા। ગઢડામાં થોડા દિવસ રોકાઈને નીચેની દ્રઢતા કરીને સુલતાનપુર ઘરે આવ્યા। સુલતાનપુર ગામના ચોકમાં તેમનું ઘર હતું અને મોટો વંડો હતો, તેમાં ઘાણી હતી જે જગ્યા આલાભાઈના વંડા તરીકે ઓળખાતી। ગઢડાથી આવ્યા પછી તો આલાભાઈને તો સત્સંગની દ્રઢતાની એવી ખુમારી આવી કે ઘાણી ચલાવતા ચલાવતા ઊંચે સ્વરે પડકાર મારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે। કોઈ નીકળે એને પણ એ જ તાનમાં કહે, એ ભાઈ, આ વિકરાળ કાળની ઝપટમાં આપણે તો ક્યાંય ના ક્યાંય ખોવાઈ જશું, એમાંથી જો ઉગરવું હોય તો હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, એમ જગતની લાજ મર્યાદા રાખ્યા વગર ઘાણીનો ધંધો કરતા પડકારા મારીને કહેતા જાય, સૌને ભજન કરાવતા જાય અને પોતે પણ જગતની લાજ રાખ્યા વિના ઊંચે સ્વરેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય। આ રીતે પોતાનું ઘાણી પીલવાનું કાર્ય નિષ્ઠાથી કરતા જાય। એમની આવી હરિભજનની ખુમારીના લીધે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં એવા આ ભક્ત આલાભાઈના ગુણો વર્ણવતા પ્રકરણ 113ની કડી 76માં લખ્યું છે કે સરતાનપુરે આલો તેલી ભજે હરિજગ લાજ મેલી। હાલમાં મળેલ માહિતી મુજબ આલાભાઈના કોઈ વંશજ મળી શકેલ નથી। સુલતાનપુર ગામમાં આલાભાઈના મકાન હયાત છે, તેના વંડામાંથી હવે રસ્તો પસાર થતો હોવાથી તે જગ્યાના બે ભાગ પડી ગયા છે। આલાભાઈના વંડામાં સ્વામિનારાયણ ભગવાન પોતે 3 વખત પધારેલા છે। એક વખત ત્યાં રાત પણ રોકાયા હતા। સવારમાં ત્યાંથી વિદાય થતા હતા ત્યારે આલાભાઈના ઘરમાં પડેલ એક પથ્થર પર પોતાના ચરણાંવીર રાખીને અશ્વ પર સવાર થયા હતા। આ પથ્થરની ભક્તરાજ આલાભાઈ દરરોજ પૂજા કરતા। સત્સંગ વિચરણમાં સંતો જ્યારે ભક્તરાજ આલાભાઈના ઘરે પધારતા ત્યારે સંતો પણ આ પથ્થરની પૂજા કરતા હતા। સમય જતાં તે પૂજનીય પરમ પવિત્ર પથ્થરને આલાભાઈના વંડામાં સંતો દ્વારા શ્રી હનુમાનજી તરીકે સ્થાપન કરવામાં આવેલ છે, જેના હાલ પણ દર્શન થાય છે।